ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું લસણિયા થેપલા. લસણિયા થેપલા બનાવવા માટે આપણે આ 2 કપ ઘઉંનો લોટ લીધો છે, જે નોર્મલ આપણે રોટલીનો લોટ હોય એ જ, અને આ આપણે લસણ લીધું છે. 3 થી 4 ગાંઠિયા લસણ આપણે લીધું છે. આમાં લસણ આપણે થોડુંક વધારે જોઈએ એમ. અને 1 ચમચી આપણે લાલ મરચાં લીધા છે, વાટેલા સૂકા લાલ મરચાં. થોડીક આપણે હળદર લીધી છે. 1 ચમચી આપણે કશ્મીરી લાલ મરચું લીધું છે. 1 ચમચી ધાણા જીરું લીધું છે. અને મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. તેલ જોશે અને પાણી જોશે. તો પહેલાં આપણે લસણને વાટી લેવું. લસણને આપણે વાટી લેવું. લસણ આપણે આ રીતે વાટી લીધું છે. હવે આપણે આને કાઢી લેવું. આપણે લસણને જેમાં આપણે લોટ બાંધવાનો છે એમાં આપણે કાથરોટમાં જ કાઢી લેવું. હવે આપણે આમાં મસાલા નાખી દેવું. તો લાલ મરચાં વાટેલા એ નાખી દેવું. એ હળદર, ધાણા જીરું ને મીઠું આપણે સ્વાદ પ્રમાણે. આ લાલ મરચું. હવે આપણે આમાં થોડુંક તેલ નાખશું, 2 થી 3 ચમચી જેટલું. 2 થી 3 ચમચી આપણે તેલ નાખ્યું છે. હવે આપણે આમાં લોટને ચારી લેવું. લોટ આપણે આમાં ચારી લેવું. હવે આપણે આને મિક્સ કરી લેવું બધો મસાલો. હવે આપણે પાણી લઈ લેવું. તો પાણી આપણે આમાં નાખીને લઈ લેવું એટલે એનો બધો ટેસ્ટ આવી જાય આપણે. તો આપણે 1 કપ પાણી લીધું છે. જો એ પ્રમાણે આપણે પાણી નાખીને લોટ બાંધશું. લસણ આવી જાય બધું આપણે. આટલામાં આપણે 1 કપ પાણીની જરૂર પડે લોટ બાંધવામાં, 2 કપ લોટમાં. આ રીતનો આપણે લોટ બાંધવાનો. અને આપણે થોડોક તેલવાળો કરશું.
હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દે. હવે આપણે આમાંથી બનાવી લઈશું. તો પહેલાં આપણે ગેસ ચાલુ કરી દઉં તો તવી આપણી ગરમ થઈ જાય, ધીમો ગેસ રાખીને. અને આમાંથી આપણે વણી લઈશું. આ રીતે લોટ લઈ જે સાઈડના આપણે બનાવવા હોય એ સાઈડના આને આપણે ગોળ કરી લઈશું આ રીતે. હવે આપણે આને થોડુંક કોરો લોટ લીધો છે એ કોરા લોટવાળું કરીશું અને વણી લઈશું આને. આપણે બહુ જાડુંય નહીં ને બહુ પાતળું નહીં એ રીતનું આપણે વણવાનું છે. નાસ્તામાં બહુ સારું, દહીં સાથે હવારમાં હોય એટલે કંઈ ના જોઈએ. આ રીતનું આપણે વણી લેવાનું. હવે આને આપણે શેકી લઈશું. આ રીતનું રાખવાનું, બહુ પાતળું નહીં ને બહુ જાડુંય નહીં, એમ મીડિયમ. આને આપણે શેકી લેવાનું. થોડુંક આપણે તેલ લગાવશું એમાં. ફેરવી લેવું હવે. ધીમા ગેસે આપણે સરસ પાકવા દેવું. આ રીતનું આપણે શેકી લેવાનું. આને આપણે કાઢી લેવાનું. તો બધાય આપણે આ રીતે બનાવી લેવું. આપણે થેપલા બનાવી લીધા છે 5. હવે આપણે સર્વ કરી લેવું. આને આપણે દહીં સાથે સર્વ કરીશું. દહીં અને અંદર આપણે જીરું ને લાલ મરચું નાખ્યું છે. અને આરે બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં. એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આપણા લસણિયા થેપલા. તૈયાર છે આપણા લસણિયા થેપલા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા લસણિયા થેપલા.